विद्यार्थी मित्रों, लाभपाचम शुभ दिवस तमने शुभेच्छा। लाभपाचम ने आज सौभाग्य पंचमी कहसे ज्ञानदा पंचम कहमें। आज थी आप अभ्यास शुरू करिए तो आपने सारो एवो लाभ थे। मैं बधाने शुभ लाभपाचम। हवे आपणे प्रकरण नंबर 9 जे आपणे शुरुआत करी छे एमां शुरुआतना अमुक पॉइंट जे छे आपणे खास समझवाना छे। एमां पहेलो पॉइंट छे अहींया डबल सॉल्ट, जेने आपणे गुजरातीमां द्विक्षार कहीए छीए। तो एनी व्याख्या आवी छे, बे अथवा वधारे स्थायी संयोजनोना तत्वयोगमितीय गुणोत्तरमां संयोगीकरणथी रचाय छे, परंतु पानी में जयरे ओगड़ा आए तो सादा आयनों में वियोजित थाय छे, एने आपणे डबल शॉट कहीशुं। बे अथवा वधारे, दाखला तरीके जो KCl अने MgCl2 अने पानी, आ स्थायी संयोजन तत्वयोगीय मितीय गुणोत्तरना संयोगीकरणथी KCl इंटू MgCl2 इंटू 6H2O बराबर छे, आ द्विक्षार बन्यो, जेने आपणे पाणीमां ओगाड़ीशुं એટલે એનું સંપૂર્ણ K+ આયનમાં, Cl- આયનમાં અને Mg+2 આયનમાં વિયોજન થાય છે, માટે આને આપણે શું કહીશું, દ્વિક્ષાર કહીએ છીએ બરાબર। હવે આપણે પ્રકરણ જે છે બરાબર છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, તો એની આપણે વાત કરવાની છે કે સંકીર્ણ ક્ષાર કોને કહેવાય બરાબર, તો એની આપણે વાત કરીએ બરાબર। તો હવે એક ઉદાહરણ આપણે અહીંયા કાર્નેલાઇટનું જોઈ ગયા દ્વિક્ષારનું, એવું આપણે અહીંયા બીજું ઉદાહરણ લેવું હોય તો બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ અહીંયા બરાબર છે। અને એ જે બીજું ઉદાહરણ જે છે બરોબર છે, એ મોહરનો ક્ષાર છે, જેને આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટ કહીએ છીએ। કયું છે? મોહરનો ક્ષાર, ફેરસ એમોનિયમ સલ્ફેટ। તો એ બી તમે જુઓ તો બે અથવા વધારે બરોબર છે સ્થાયી સંયોજનો જે છે એના તત્વયોગી ગુણોત્તરમાંથી સંયોગીકરણથી રચાયેલું છે બરોબર, ફેરસ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પાણી, એનાથી આ બનેલું છે। અને એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવશે ત્યારે એમાં Fe+2 આયન, SO4-2 આયન અને NH4+ આયન, એમોનિયમ આયનમાંનું સંપૂર્ણપણે વિયોજન થાય છે, માટે ડબલ શોર્ટ થયો। એ જ રીતે અંગાડી K2SO4, Al2SO4 થ્રાઇસ અને પાણી, આ બધાના તત્વયોગી સંયોગીકરણથી, તત્વયોગમિતીય ગુણોત્તરના સંયોગીકરણથી રચાતો આ ડબલ શોર્ટ છે, દ્વિક્ષાર છે બરાબર। હવે એને પાણીમાં ઓગાળીશું તેનું K+ આયનમાં, SO4-2 આયનમાં અને Al+3 આયનમાં વિયોજન થશે, એટલે એક કરતાં વધારે સંપૂર્ણ એનું અહીંયા વિયોજન થઈ જાય છે, એક કરતાં વધારે આયનોમાં વિયોજન થઈ જાય છે બરાબર, જેને આપણે દ્વિક્ષાર કહીએ છીએ બરાબર। પરંતુ સંકીર્ણ ક્ષારમાં અને દ્વિક્ષારમાં શું ડિફરન્સ જે છે એ આપણે અહીંયા સમજવાનું છે બરાબર। તો સંકીર્ણ ક્ષારની વાત કરીએ આપણે, અથવા તો સૌર સંયોજનો કોને કહેવાય બરાબર ને, તો અહીંયા બે અથવા વધારે સ્થાયી સંયોજનો, અહીંયા બે અથવા વધારે સ્થાયી સંયોજનો, દાખલા તરીકે અહીંયા વાત કરું તો FeCN3 અને 3KCN, બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય, આ શબ્દ ખાસ યાદ રાખવાનો, ગુણોત્તરમાંથી સંયોગીકરણથી રચાતો ક્ષાર કે જેને આપણે પાણીમાં ઓગાળીશું બરાબર છે, એટલે અંગાડી જોવો એમાં K+ મળશે અને FeCN6-3 મળશે બરાબર। પણ પછી અહીંયા આ જે કૌંસવાળો જે ભાગ જે છે બરાબર છે, એનું સાદા આયનોમાં એટલે કે Fe+3 અને CN- આયનમાં વિયોજન થતું નથી। જ્યારે આપણે અહીંયા વાત કરી ગયા હતા બરાબર છે આગળ કે KCl છે ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2 બરાબર છે, તો અહીંયા તમે K+માં, Cl- Mg+2 એમાં બરાબર છે સંપૂર્ણપણે એનું સાદા આયનોમાં વિયોજન થાય છે, જ્યારે અહીંયા શું થાય છે બરાબર છે, આ જે કૌંસવાળો ભાગ જે છે એમાં રહેલા જે Fe+3 અને Cl- આયન જે છે એનું વિયોજન થતું નથી બરાબર। તો આ જે છે એને શું કહેવાય છે, સંકીર્ણ ક્ષારો અથવા તો સૌર સંયોજનો કહેવામાં આવે છે બરાબર। તો આ જે પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું। હું તમને અહીંયા બીજું પણ ઉદાહરણ લઈ શકું, દાખલા તરીકે અહીંયા તમે જો હું અહીંયા લઉં છું કોપર સલ્ફેટ બરાબર છે, અને એની એમોનિયા સાથે પ્રક્રિયા કરું છું બરાબર, એટલે એમાંથી આપણને આ સંકીર્ણ ક્ષાર મળશે Cu NH3 4 SO4 બરાબર। હવે એનું આપણે આયનીકરણ થાય પાણી મોગાડો તો આટલું જ થશે બરાબર, અહીંયા આપણને ધન આયન મળશે Cu NH3 4+2 અને SO4-2, પછી આજે કૌંસવાળો ભાગ છે એમાંથી આપણને Cu+2 બરાબર છે કે અહીંયા બરાબર NH3 બરાબર, એનું અહીંયા વિયોજન થતું નથી
બરોબર, તો આ જે છે એને આપણે શું કહીશું, સંકીર્ણક સારો કહીશું અથવા સવર સંયોજનો કહીશું, બરોબર. અને એમાં આ પાઠમાં આપણે આનો અભ્યાસ ખાસ કરવાનો છે, બરોબર. તો અહીંયા એક આપણે આ વાત કરી તમને. હવે મિત્રો, સંકીર્ણ સંયોજનના પ્રકારની આપણે વાત કરવાની છે, બરોબર. તો એમાં ચાર મેં પ્રકાર પાડેલા છે, બહુ સમજવા જેવું છે. એક પહેલો પ્રકાર છે આખો, આપણે જોઈએ તો કે સાદો ધનાયન, સાદો ધનાયન. અને સંકીર્ણ ઋણાયન, એટલે જો અહીંયા આ આખો સંકીર્ણ છે K4 એફિશિયન્સી, પણ એમાં આ જુઓ ડાઈ બાજુ સાદો ધનાયન છે અને જમણી બાજુ સંકીર્ણ ઋણાયન છે. બીજો પ્રકાર છે સંકીર્ણ ધનાયન, સાદો ઋણાયન, બરોબર. એટલે જો આ સંકીર્ણ કહે, બરોબર, એ ધનાયન થયો અને આ સાદો જે છે એ ઋણાયન છે, CL, બરોબર. એટલે જે સંવર્ક પ્રભાવ ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે કૌંસમાંના ભાગને, બરોબર છે, એ સંકીર્ણ ધનાયન તરીકે છે, બરોબર. અને આ પ્રતિયાયન કહેવાય છે, અથવા બરોબર છે સાદો ઋણાયન છે અહીંયા, બરોબર. તો એક સાદો ધનાયન સંકીર્ણ ઋણાયન વાળો થયો, બીજો સંકીર્ણ ધનાયન હોય અને જોડે સાદો ઋણાયન હોય. ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો બંને સંકીર્ણ ધન અને ઋણાયન તરીકે હોય, સંકીર્ણ ધનાયન હોય અને સંકીર્ણ ઋણાયન, બે કૌંસવાળા ભાગ, સંકીર્ણ ધનાયન, સંકીર્ણ ઋણાયન. અને ચોથો છે તટસ્થણું, બરોબર, જ્યાં કે NiCO4, પછી CO NH3 3 CL3, બરોબર. એના પર કોઈ ચાર્જ બી નથી, બરોબર. એનું આપણે આયનીકરણ કરી તો ધન ઋણાયન મળે નહીં. તો આમ ચાર પ્રકાર છે, સાદો ધનાયન સંકીર્ણ ઋણાયન, સંકીર્ણ ધનાયન સાદો ઋણાયન, સંકીર્ણ ધનાયન અને સંકીર્ણ ઋણાયન અને તટસ્થણું, બરોબર. એટલે આવા આપણે કોમ્પ્લેક્સનો અભ્યાસ કરવાનો થશે, બરોબર. તો એક ખાસ પોઈન્ટ આ ધ્યાનમાં રાખવાનું. એના પછી બહુ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યો છું. મારા આગળના વિડીયો મેં તમને આખું લિગનનું વર્ગીકરણ સિમ્પલ મૂકેલું હતું, બરોબર છે, એની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને. પણ હવે અહીંયા તમને ડીપમાં લિગન વિશે થોડુંક સમજાવવા માગું છું, કેમ કે એ આવડશે તો જ તમને આગળ આ પાઠમાં મજા આવશે. તો લિગેન કોને કહેવામાં આવે, તો કે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને લિગેન કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા હું વાત કરું કે આ જો ઉપર છે NiCO4, તો એમાં આ જે મધ્યસ્થ છે નિકલ, બરાબર, ધાતુ, બરાબર, એની સાથે બંધિત આયન એટલે કે આ જે CO જે છે આયન અણુ, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, લિગેન, બરાબર. એટલે અહીંયા આ જોઈશું તો આ CO બધા આ રીતે અહીંયા જોડાયેલા હશે. કયા બંધથી જોડાયેલા છે અંગાડી, તો સંવર્ક સંયોજક બંધથી જોડાયેલા છે. તો આ જે CO જે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે આ બંધિત થયેલા છે સંવર્ક સંયોજક બંધથી, બરોબર છે. આ CO ને શું કહેવામાં આવે છે, લિગેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, લિગેન. અને આ લિગેન છે ને મિત્રો, એ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિમનું દાન કરે છે. માટે એની બીજી રીતે કહેવાય તો શું કહેવાય, લુઇસ બેઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે, લુઇસ બેઝ કહેવામાં આવે છે. હવે એનું આપણે વર્ગીકરણ કરવું છે, તો એનું વર્ગીકરણ જે કરવું જે છે એ જુદી જુદી રીતે થઈ શકે છે, બરાબર. ચાર્જને આધારે થાય છે કે એમાં રહેલા દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાતા પરમાણુની સંખ્યાને આધારે થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે એ સમજીએ પ્રયત્ન કરીશું એક, બરાબર. હવે એનું ડેન્ટિસિટી પ્રમાણે અહીંયા વર્ગીકરણ કરીશું, જોડે જોડે હું ચાર્જની પણ વાત કરી દેવાનો છું, શોર્ટમાં આપણે યાદ રાખવું છે. તો એક દંતીય લિગેન એટલે શું, તો કે જે લિગેન પોતાના એકાકી એટલે એક જ દાતા પરમાણુ દ્વારા ધાતુ સાથે બંધિત થાય, તો એવા લિગેનને આપણે એક દંતીય લિગેન કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા હું તમને ઉદાહરણ આપું કે કોબાલ્ટ છે, બરાબર છે, હે ને, એની આજુબાજુ એનો સૌરગાંક આપણે, મેં સૌરગાંકની તમને વાત કરી છે, બરાબર છે. તો એનો સૌરગાંક કેટલો છે, 6, બરાબર. તો અહીંયા આપણે અહીંયા હું એમાઇન લઉં, બરાબર, અહીંયા એમાઇન છે જોઉં, બરાબર, એ એક જ ઇલેક્ટ્રોનનું દાન કરે છે, નાઇટ્રોજન પરમાણુ ખાલી, બરાબર હે ને. એટલે અહીંયા એમાઇન જે છે, બરાબર છે, એ બધા અહીંયા આ કોબાલ્ટ સાથે જોડા છે. એનો સૌરગાંક કેટલો છે, 6, તો 6 જોડાય, બરાબર. કેટલા જોડાય અહીંયા, 6 જોડાયા. તો તમે અહીંયા જોયું કે અહીંયા એમાઇન જે છે એ લિગેન એ પોતાના એક જ ધાતા પરમાણુ નાઇટ્રોજન પરમાણુ દ્વારા આ કોબાલ્ટ ધાતુ આયન સાથે જોડાયો, માટે આ બધા કેવા પ્રકારના કહેવાય, એક દંતીય, બરાબર. તો આવા એક દંતીય ઋણાયનની વાત કરું તો CN-F-OH-NO2-CH3CW-CL-, ઘણા બધા મેં આગળ લિસ્ટ બનાવીને મોકલ્યું છે આગળના વિડીયોમાં. પછી તટસ્થણું લઈએ, બરાબર, તો
एच टू ओ एन एच थ्री सी ओ एनओ धन आयन लीए तो एनओ प्लस एन एच टू एन टू एच प्लस हाइड्रोजोनियम हाइड्रोसोनियम बराबर तो आ एक बात करी एज रीते बीजो प्रकार से लिकेन द्विदंतीय लिकेन तो लिकेन पोताना बे दाता परमाणु अहीं एक दाता परमाणु तो अहीं बे दाता परमाणु द्वारा धातु साथ बंधित थाय तो तेवा लिकेन ने अपने द्विदंतीय लिकेन कही बराबर है। हवे आ द्विदंतीय लिकेन जे छे एनी आपणे वात करीए बराबर एना हूँ तमने थोड़ा समझाऊ बराबर तो आ द्विदंतीय लिकेन में ऋण आयन लिकेन की बात करिए तो एसओ फोर माइनस टू सीओ थ्री माइनस टू एसओ थ्री माइनस टू बराबर सी टू ओ फोर माइनस टू सल्फेटो अपने लिकेन तरीके बोलीए तो कार्बोनेटो सल्फाइटो ऑक्सिलेटो कहवाई तटस्थन तो ईएन इथेन वन टू डायमेन जेमा सूत्र से सी एस टू बॉन्ड एन एस टू बॉन्ड सी एस टू एन एस टू बीजू है पीएन प्रोपेन वन थ्री डायमेन बराबर एनु स्ट्रक्चर बनाव तो भी बनी सके सी एच टू एन एच टू सी एच टू अँ सी एच टू एन एच टू बराबर। हवे आ शू करे तो लिकेन पोताना एकज लिकेन पोताना बे दाता परमाणु द्वारा धातु साथ बंधित थाय बराबर। दाखला तरीके हूँ सीयू की बात करूँ सीयू बराबर है प्लस टू और एनो सौरकांक है चार बराबर है ने तो अँ आज इथिलीन डायमाइन जी लिकेन जे है बराबर है बराबर ए बे पोते अँ थी जोड़े तो जो आ एक लिकेन एट नाइट्रोजन पोते इलेक्ट्रॉन अँ आपे अँ आपे पी बीजे अँ लखी दू बराबर है तो सी एच टू सी एच टू एन एच टू एन एच टू बराबर। तो आ एक लिकेन जो है जो बे दाता परमाणु बराबर ए दातु परमाणु साथ बंधित थाय द्विदंती लिकेन कही बराबर। तो अँ आप बात करिए रीते द्विदंती लिकेन की ए पी त्रिदंतीय लिकेन लीए बराबर। तो त्रिदंतीय लिकेन में बराबर है लिकेन पोता त्रण दाता परमाणु बराबर लिकेन जे छे ये पोताना त्रण दाता परमाणु त्रण दाता परमाणु द्वारा धातु साथ मध्यस्थ धातु परमाणु जो है सेंट्रल मेटेटम साथ बंधित थाय। दाखला तरीके अगर जो हूँ लो पीटीएन तो यहाँ जो एक लिकेन है पर त्रण नाइट्रोजन परमाणु साथ ये एक धातु आयन साथ बंधित थे मैट त्रिदंती लिकेन कही एम भी त्रण प्रकार बे प्रकार है एक तो ऋण आयन है बराबर है पीओ फोर माइनस थ्री फॉस्फेटो एएसओ फोर माइनस थ्री आर्सेनेटो और टटस अणु पीटीएन प्रोपेन वन टू थ्री ट्रायमाइन प्रोपेन वन टू थ्री ट्रायमाइन पीटीएन आयनु स्ट्रक्चर है बराबर। तो आप द्विदंतीय लिकेन की बात करिए तो आवा द्विदंतीय त्रिदंतीय एने अपने बीजी पास बहुदंतीय लिकेन कही सकिए कारण कि एम लिकेन पोताना बे कदी थी वधारे दाता परमाणु द्वारा धातु साथ बंधित थाय એટલે એને પોલિડેન્ટેડ પણ કહી શકાય બરાબર। તો અહીંયા મેં તમને આ વાત કરી એના પછી એક બીજો પ્રકાર જે છે એ છે ષષ્ઠદંતીય લિગેન। હવે ષષ્ઠદંતીય લિગેનની વાત કરીએ તો એમાં જે લિગેન પોતાના છ દાતા પરમાણુઓ દ્વારા એક જ ધાતુ આયન સાથે જોડાય બરાબર તેને આપણે ષષ્ઠદંતીય લિગેન કહીએ છીએ। શું કહીએ છીએ ષષ્ઠદંતીય લિગેન કહીએ છીએ ને આપણે तो अँ ते जोशो एनु उदाहरण है ईडीटीए बराबर माइनस फोर एट पूरु नाम लखीए तो ईडी एट इथिलीन डायमाइन टी एट टेट्राएसिटेट आयन एन वीजभार माइनस चार है बराबर। आप दरेक वीजभार याद रखना है जेना हो हमें तब अँ जोशो एनु अपने स्ट्रक्चर आप जो अँ जो मैं कीधु कि एकज लिकेन तेना छ दाता परमाणु द्वारा धातु आयन साथ एक धातु आयन साथ बंधित थाय ष्ठदंतीय लिकेन कही है। तो अँ छे जो तो चार ऑक्सीजन ऋण आयन ए बे नाइट्रोजन एट बे टटस है एने नाइट्रोजन बना परमाणु चार ऋण आयन ऑक्सीजन एम एक लिकेन एना छ दाता परमाणु द्वारा धातु आयन साथ एक धातु आयन साथ जोड़ाए बराबर है मैं ष्ठदंतीय लिकेन कही है। तो आवा मित्रों द्विदंतीय त्रिदंतीय ष्ठदंतीय बराबर है आ बदा जो लिगेनो है अपने बहुदंतीय लिगेन कही है कि जेमा लिगेन ए बे अथवा दाता परमाणु साथ धातु आयन साथ बंधित थे बराबर। एना पछी बहु महत्व बीजो एक लिगेन आए किलेट बराबर।
હવે કિલેટ વિશે સખાસ સમજવાનું છે. તો કિલેટની હું તમને વાત કરું તો જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિંગ, હવે બહુદંતીય લિંગ મેં તમને આગળ સમજાવી દીધું, દ્વિ એટલે બે એક અથવા વધારે, બરોબર, દાતા પ્રમાણ ધરાવતું લિંગ, એટલે જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિંગેન તેના બે અથવા વધારે દાતા પરમાણુને એક જ સાથે એક જ ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે ત્યારે કિલેટ લિંગેન મળે. એક સાથે એક જ ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે ત્યારે કિલેટ લિંગેન મળે. આવા સંકીર્ણને કિલેટ સંકીર્ણ પણ કહેવાય. પણ શરત અહીંયા મોનોડેન્ટિન નહીં, એક દંતીય નહીં, કેવા, બહુદંતીય એટલે કે દ્વિ અથવા બહુદંતીય લિગેન તેના બે અથવા વધારે દાતા પરમાણુઓને એક જ સાથે એક જ ધાતુ આયન સાથે બંધિત થવા ઉપયોગ કરે, બરાબર, ત્યારે કિલેટ લિગેન કહેવાય. અને આવા સંકીર્ણ આપણે કિલેટ સંકીર્ણ કહીએ છીએ. બહુ તમને સરળતાથી સમજાવું છું. અહીંયા કોપર પ્લસ ટુ છે, એનો સ્વર્ગાંક ચાર છે, બરાબર, એટલે ચાર ઇલેક્ટ્રોનિક મને એની જરૂર પડે. હવે ઈએન જે છે કેવો છે, તો કે દ્વિદંતીય લિગેન છે, બરાબર, એટલે એક જ લિગેન એના બે દાતા પરમાણુનું, બરાબર છે, સાથે આ કોપર પ્લસ ટુ એન સાથે, એક જ કોપર પ્લસ ટુ એન ધાતુની સાથે જોડાશે. અને આ રીતે આપણને અહીંયા જો કિલેટ સંકીર્ણ પણ છે. હવે આ તેમ મેં જોયું તો અહીંયા જો આ રિંગ થઈ, આ થઈ મિત્રો, શું થઈ, આખી આ રિંગ થઈ, બરાબર, આખી આ રિંગ થઈ ગઈ, બરાબર, આ પાંચ કાર્બનની રિંગ થઈ, આ પાંચ કાર્બનની ડિસ્ટેબલ રિંગ થઈ ગઈ, બરાબર, ચક્રીય સંકીર્ણ સંયોજન મળ્યું, જેને આપણે કિલેટ સંકીર્ણ કહીએ છીએ, જેને શોર્ટમાં આપણે ઈએન ને શું કહીએ છીએ, આ એથ્રી ડાયમેન્શન ઈએન લખીએ છીએ. તો આખું સંકીર્ણ શું બન્યું, સીયુ કૌંસમાં ઈએન ટ્વાઇસ કૌંસ બાર પ્લસ ટુ, કારણ કે આ કોપરનો જે પ્લસ ટુ, આ તો શૂન્ય વિજભાર ધરાવે છે, કોપર પ્લસ ટુ છે એટલે ટોટલ ચાર્જ કરો આવ્યો પ્લસ ટુ. તો આ ચક્રીય સંકીર્ણ સંયોજન મળ્યું, જેને બી ભાષા આપણે કિલેટ કહીએ છીએ, ચિલેટ કહીએ છીએ, બરાબર. હવે આ ચિલેટની વિશેષતા શું છે, કે સાદા સંકીર્ણ કરતાં કિલેટ સંકીર્ણની સ્થિરતા વધારે. એટલે આપણને પરીક્ષામાં કોઈ પૂછે કે અહીંયા સીયુ એનએસ થ્રી ફોર પ્લસ ટુ, અને બીજું આપણને કીધું છે કે સીયુ ઈએન ટ્વાઇસ પ્લસ ટુ, તો આમાં કોની સ્થિરતા વધારે, તો આપણે કહીશું એમ ગાડી, બરાબર છે, સીયુ ઈએન ટ્વાઇસ પ્લસ ટુની સ્થિરતા વધારે. મેં તમને આગળના મારા વિડીયોમાં નામકરણમાં બી શીખવાડ્યું છે, બીસ ઇથેન વન ટુ ડાયમાઇન કોપર ટુ આયન, અને આ ટેટ્રાએમાઇન કોપર ટુ આયન. તો અહીંયા બીસ ઇથેન વન ટુ ડાયમાઇન કોપર ટુ આયન જે છે એની સ્ટેબિલિટી વધારે, કારણ કે અહીંયા ઈએન આ બહુદંતીય લિગેન જે છે એ, બરાબર છે, એના બે દાતા પરમાણુને એક સાથે એક જ ધાતુ આયન આપે છે અને આવી ચક્રીય રચના બનાવે છે, અને ચક્રીય રચનાને કારણે એની સ્ટેબિલિટી કેવી હોય છે, વધારે હોય છે, બરાબર. આપણે કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી માટે ફરી આખું જોવાના છે પોઈન્ટ, પણ અહીંયા એક પોઈન્ટ આ ખાસ છે ધ્યાનમાં રાખવાનો. એના પછી બહુ મહત્વની બીજી વાત આવે છે, એમ્બિડેન્ટ લિગેન, ઉભયદંતીય લિગેન. કઈ વાત આવે છે મિત્રો, ઉભયદંતીય લિગેન. તો ઉભયદંતીય લિગેનની વાત કરું તમને, તો કે જે લિગેન બે જુદા જુદા, જે લિગેન બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે તથા તે પૈકીના કોઈ એક જ દાતા પરમાણુ વડે સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાય તેને ઉભયદંતીય લિગેન કહેવામાં આવે છે. લિગેન પાસે બે જુદા જુદા દાતા પરમાણુ હોય, પરંતુ એ પૈકી કોઈ એક જ દાતા પરમાણુ વડે એ સંકીર્ણમાં ધાતુ આયન સાથે બંધિત થાય અથવા જોડાય એને ઉભયદંતીય લિગેન કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો આ ઉદાહરણ જે મેં આપ્યા છે એટલે ઇનફ છે તમને યાદ રાખવાના. પહેલો છે ગાડી એનો ટુ માઇનસ, હવે એમાં નાઇટ્રોજન જોડાય તો એને આપણે નાઇટ્રો એન કહીશું, પણ જો ઓક્સિજન બંધિત થાય લિગેનમાંનો આ જે છે ઓક્સિજન પરમાણુ ધાતુ સાથે બંધિત થાય તો એને નાઇટ્રાઇટ નાઇટ્રો ઓ કહીશું, નાઇટ્રો ઓ બોલાય. એ રીતે ગાડી હવે એસસીએન માઇનસ તો થાયોસાયનેટો એસ, અને આ એનસીએસ માઇનસ તો થાયોસાયનેટો એન બોલાય. એ રીતે ગાડી સાઇન સીએન માઇનસ સાયનાઇડો અને એનસી માઇનસ આઇસોસાયનાઇડો, બરાબર. એ રીતે ગાડી સીએનઓ માઇનસ સાયનેટો અને એનસીઓ માઇનસ આઇસોસાયનેટો. એટલે કહેવાનો ભાવ શું છે ગાડી, કે એનઓ ટુ માઇનસ એમાં નાઇટ્રોજન બંધિત થઈ શકે કાં તો ઓક્સિજન બંધિત થઈ શકે, એટલે એની પાસે બે દાતા પરમાણુ છે પણ કોઈ એક જ ધાતુ એન સાથે બંધિત થઈ શકે, કાં તો એન કાં તો ઓ. એ રીતે ગાડી થાયોસાયનેટોમાં એસ કાં તો એન, આ સીએનમાં કાર્બન કાં તો નાઇટ્રોજન, બરાબર છે, અને એનસીઓની વાત કરીએ સાયનેટોની તો કાર્બન કાં તો નાઇટ્રોજન, બરાબર. એટલે ગાડી, બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું, નાઇટ્રોજન જોડાયેલો હોય તો નાઇટ્રો એન, ઓક્સિજન જોડાયેલો હોય તો નાઇટ્રો ઓ, એસ જોડાયેલો હોય તો કે થાયોસાયનેટો એસ, બરાબર, અને નાઇટ્રોજન જોડાયામાં, બરાબર છે, તો થાયોસાયનેટો એન,
બરાબર આ સાયનો અથવા સાયનાઇડો આઇસોસાયનાઇડો બરાબર અહીંયા એ અહીંયા બે રીતે છે સાયનો જોડાયો સાયનેટો બોલાય કાં તો આઇસોસાયનેટો બોલાય બરાબર તો આ ઉભય ગુણધર્મી છે એટલે સોરી ઉભય દંતીય લિગેન છે એટલે એમાં બે જુદા દાતા પ્રમાણો હોય લિગેન પાસે પણ કોઈ એક જ દાતા પ્રમાણો વડે એ સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પ્રમાણો સાથે બંધિત થાય છે માટે એને આપણે ઉભય દંતીય કહીએ છીએ અને આપણા સ્ટડીમાં આટલા તમારે યાદ રાખવાના છે બરાબર તો અહીંયા મેં તમને આ વાત કરી હવે મિત્રો ફ્લેક્સિડેન્ટલ લિગેન જેનો ઉલ્લેખ ખાસ કરીને આપણે ટેક્સ્ટબુકમાં બહુ કર્યો નથી બરાબર પણ આ બહુ મહત્વનો પોઈન્ટ છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે ફ્લેક્સિડેન્ટલ લિગેન એટલે એ મોનોલિગેન તરીકે પણ વર્તી શકે ને અને બરાબર છે બાયડેન્ટલ લિગેન તરીકે પણ વર્તી શકે એટલે કે એક દંતીય લિગેન તરીકે પણ વર્તી શકે અને દ્વિદંતીય લિગેન તરીકે પણ વર્તી શકે છે તો એવા આપણે અહીંયા ઉદાહરણ જે છે બે છે એક છે SO4-2 અને બીજું છે CO3-2 આ બરાબર ખાસ ધ્યાન રાખજો બરાબર તો જો અહીંયા આ એક આપણે કોમ્પ્લેક્સ લીધું છે બરાબર છે ટેટ્રા એમાઇન સલ્ફેટો કોબાલ્ટ બરાબર છે 3-9 હવે તમે એમાં જોશો ને તો અહીંયા તમને હું કહું કે આ જે કોબાલ્ટ જે છે સેન્ટ્રલ મેટલ એટલે એનો સ્વરગાંક કેટલો છે 6 છે એટલે 6 સૌર સંયોજક બંધ બનાવે બરાબર તો જો અહીંયા 4 એમાઇન સાથે એને 4 સંયોજક બંધ બનાવ્યા આ રીતે આ એક બનાવ્યો આ બીજો ત્રીજો ચોથો બરાબર હવે અહીંયા બાકીના બે સંયોજક પણ બનાવ્યા બાકી રહ્યા તો આજે SO4 જે છે બરાબર છે ને એનું આપણે સ્ટ્રક્ચર આપણને ખબર છે બરાબર છે તો હે ને તો એ પ્રમાણે તમે જુઓ તો SO4 નું સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ તો આ રીતનું આપણે જોતા હોઈએ છીએ બરાબર છે આ રીતનું બરાબર હે ને આ ડબલ બંધ અહીંયા જોડાયેલા છે તો અહીંયા આ બે ઓક્સિજન જે છે બરાબર છે એ આ અહીંયા સંયોજક બંધ અહીંયા જોડાયેલા બરાબર એટલે અહીંયા આ રીતનું કોમ્પ્લેક્સ બન્યું તો આમાં પોતે બાયડેન્ટલ તરીકે વર્તે છે અને અહીંયા શું થયું રિંગ બની 4 કાર્બનવાળી આ 4 સભ્યવાળી રિંગ બની અને આપણને ખબર છે 4 સભ્યવાળી રિંગ હોય અનસ્ટેબલ હોય બરાબર છે તો એક અહીંયા આ એટલે આ બાયડેન્ટલ લિગેન તરીકે વર્તે છે પણ આ અનસ્ટેબલ સ્પીસીસ છે હવે અહીંયા તમે જુઓ તો આપણને ખબર છે કે કોબાલ્ટ જે છે બરાબર છે એનો સ્વરગાંક 6 છે બરાબર હવે જો અહીંયા SO4 બાયડેન્ટલ તરીકે વર્તી હોય તો 5 એમાઇન લિગેન છે તો અહીંયા તો 7 થઈ જાય એટલે અહીંયા તમે જોશો તો આ કોબાલ્ટ જે છે એને 5 એમાઇન લિગેન જોડાયેલા છે બરાબર આ 1, 2, 3, 4, 5 અને એ વખતે અહીં ઘડી SO4 જે છે એ મોનોડેન્ટેટ તરીકે વર્તે છે એટલે એમાંનો એક જ ઓક્સિજન જે છે બરાબર એ ઇલેક્ટ્રોન દાન કરીને કોબાલ્ટ ધાતુ સાથે સૌરશક બંધ આ રીતે જોડાયેલો હોય છે બરાબર છે એટલે એને આપણે ફ્લેક્સિડેન્ટેડ લિગેન કહીએ છીએ એટલે દ્વિદંતીય બરાબર છે લિગેન તરીકે વર્તી શકે અને એક દંતી લિગેન તરીકે પણ વર્તી શકે પણ આ વધારે સ્ટેબલ છે બરાબર છે હે ને આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની એવું જ અહીંયા CO3-2 માટે પણ છે સેમ વસ્તુ મેં તમને ઉદાહરણ અહીંયા અહીંથી સમજાય છે જુઓ બરાબર તો આપણે અહીંયા લઈએ તો આ CO3-2 માટે છે તો એમાં બી તમે અહીંયા જોશો બરાબર તો આમાં જે સંકીર્ણ જે છે એમાં તમે જુઓ તો આ CO3 જે છે એ બાયડેન્ટલ તરીકે ખબર છે કે આપણને કોબાલ્ટનો સ્વરગાંક ઓક્સિજન જુઓ તો +3 આવે અને સ્વરગાંક 6 છે આપણે યાદ રાખવાનું છે બરાબર એટલે અહીંયા 1, 2, 3, 4 આ 4 એમાઇન સાથે અને 4 બંધ તો બનાવી દીધા બરાબર હવે બે બાકી રહ્યા સૌર સંયોજક બંધ બનાવવાના બરાબર તો એ અહીંયા CO3 જે છે આ રીતે બરાબર છે જોડાશે અને રિંગ બનાવશે પાછી બરાબર એટલે અહીંયા 4 સભ્યવાળી રિંગ બની એટલે પણ આ અનસ્ટેબલ થઈ ગયો બરાબર એટલે અહીંયા એ વખતે અહીંયા આ CO જે છે એ બાયડેન્ટિટી એટલે કે દ્વિદંતીય લિગેન તરીકે વર્તે છે અને અહીંયા આપણે આગળ સમજાવી દઈએ પ્રમાણે એ એકદંતીય લિગેન તરીકે વર્તે છે બરાબર એટલે અહીંયા જો 5 એમાઇન થઈ ગયા 1, 2, 3, 4, 5 અને આ રીતે CO3 જે છે ને એક ઓક્સિજન સાથે કોબાલ્ટ ધાતુના આ રીતે બંધિત થયેલો છે આ -4 ધરાવે છે બરાબર તો અહીંયા આ ફ્લેક્સિડેન્ટલ લિગેનની વાત કરી કે બરાબર છે એકદંતીય અને દ્વિદંતીય બંને તરીકે કામ કરે છે એ રીતે એ સિવાય પછી બીજો એક શબ્દ પણ તમને ક્યાંક જોવા મળશે ને એ છે બ્રિજ લિગેન બરાબર હવે તમે અહીંયા જુઓ કે આ જે કોમ્પ્લેક્સ છે એમાં તમે આ CL છે અને આ OH છે બરાબર જો આખો બરાબર અહીંથી આમ આ બ્રિજ બને છે અહીંથી અહીં જવા માટે બરાબર તો આમ તો આપણને ખબર છે કે આ બધા આ મોનોડેન્ટેડ છે એકદંતીય છે તો અહીંયા તેને બે બંધ બંધ બનાવ્યા છે બરાબર છે એટલે બરાબર એટલે અહીંયા આ બ્રિજ તરીકે વર્તે છે તમે આમાં જુઓ તો એનું ચાર્જ જઈએ તો -1 છે બરાબર જ્યારે અહીંયા જોડાય ત્યારે +1/2 ચાર્જથી જોડાય અહીંયા બરાબર આ બાજુ 1/2 ચાર્જથી જોડાય -1 પણ અડધો થઈ જાય આની વાત કરો તો અડધો આનો પણ અડધો થઈ જાય બરાબર એટલે અહીંયા પોતે
ઓરિજિનલ એક તંતી હશે, બરોબર છે? એટલે આપણે જોવા જઈએ તો એમાં એક ઇલેક્ટ્રોનિકમાં હોય તો એક અહીંયા આ બાજુ આપે, એક આ બાજુ આપે, એક આ બાજુ આપે ને એક આ બાજુ આપે, બંને બાજુ અહીંયા બી આપે, એક અહીંયા આપે, એક અહીંયા આપે, એક અહીંયા આપે, બરોબર? એટલે એને શું કહેવામાં આવે છે? બ્રિજ લિગેન્ડ કહેવામાં આવે છે. અને આ બ્રિજ લિગેન્ડ કયા કયા છે? તો સીએલ માઇનસ, ઓએચ માઇનસ, એનએચ ટુ માઇનસ, બીઆર માઇનસ, બરોબર, એસ ફોર માઇનસ, આ બધા બ્રિજ લિગેન્ડ કહેવામાં આવે, બરોબર? તો મેં તમને અહીંયા એક આ નાનો પોઈન્ટ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, બરોબર છે? તો આ વસ્તુ જે છે આપણે ખાસ ધ્યાનમાં. હવે મિત્રો, કેટલાક શબ્દો છે આપણે સમજવાના છે. એમાં પહેલો શબ્દ છે હોમોલેપ્ટિક સંકીર્ણ. તો જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય તેને આપણે હોમોલેપ્ટિક સંકીર્ણ કહીએ છીએ. દાખલા તરીકે જો અહીંયા કોબાલ્ટ છે, બરોબર છે, એ એક જ પ્રકારના એમાઇન, બરાબર, એવા છ સાથે બંધિત થયેલો છે, માટે હોમોલેપ્ટિક કહેવાય. અહીંયા એફી એ છ સીએન એક જ પ્રકારના તાતા સમૂહ સાથે બંધિત થયેલો છે, માટે હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. જ્યારે હિટરોલેપ્ટિક સંકીર્ણ કોને કહીશું? તો કે એમાં જે સંકીર્ણમાં ધાતુ એ એક કરતાં વધારે તાતા પરમાણુ સાથે જોડાયેલો હોય, એક કરતાં વધારે, દાખલે જો નડી ઈએન અને સીએલ, બરાબર, અહીંયા એફી જે છે સીએન અને ઓએક્સ સાથે જોડાયેલો, એક કરતાં વધારે દાતા સમૂહ સાથે જોડાયેલો હોય, બરાબર છે, ધાતુ હોય સંકીર્ણમાં, તો એને આપણે હિટરો લેપ્ટિક સંકીર્ણ કહીશું, બરાબર? આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી એક બીજો શબ્દ છે એક કેન્દ્રીય સૌવર્ગ સ્પીસીસ અથવા એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો. તો કે જે સંકીર્ણ સંયોજનોમાં અથવા સૌવર્ગ સ્પીસીસમાં ફક્ત એક જ મધ્યસ્થ પરમાણુ અથવા આયન ધરાવે એને આપણે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન કહીશું. દાખલા તરીકે કે ફોર એફિશિયન્સી લઈએ તો એમાં એફી, બરાબર છે, આ એક જ કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ છે, બરાબર. જ્યારે જે સૌવર્ગ સ્પીસીસમાં ફક્ત એક જ નહીં પરંતુ એક કરતાં વધારે સી એમ એ સેન્ટ્રલ મેટલ એટમ હોય ધરાવે, બરાબર, તો એને આપણે બહુ કેન્દ્રીય સૌવર્ગ સ્પીસીસ કહીશું. દાખલા તરીકે કે ટુ સી આર ટુ ઓ સેવન, તેમાં બે ક્રોમિયમ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. પછી બીજું લઉં તો એમ એન ટુ સી ઓ ટેન, બરાબર, તો એમાં બી બે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. એમ તો સિમ્પલ છે કે જે સૌર સ્પીસીસમાં ફક્ત એક જ મધ્યસ્થ પરમાણુ અથવા આયન ધરાવે એને આપણે એક કેન્દ્રીય અને એક કરતાં વધારે ધરાવે, બરાબર, તેને આપણે બહુ કેન્દ્રીય સૌર સ્પીસીસ કહીશું, બરાબર. દાખલા તરીકે અહીંયા હું આમ બતાવું તમને સિમ્પલ, બરાબર છે. તો આ રીતનું પેલા અહીંયા હોય છે, ક્રોમિયમમાં એટલે બે મધ્યસ્થ ધાતુ પરમાણુ થાય. અને કે ફોર એફિશિયન્સી સિક્સની આપણે વાત કરીએ તો આપણે ખબર છે કે એફી હોય એની આજુબાજુ બધા સીએન, બરાબર છે, એના આ રીતે સફર સંયોજક બંધી જોડાયેલા હોય, બરાબર, એટલે સેન્ટરમાં એક જ ધાતુ હોય એનું, હોય તો આ એક કેન્દ્રીય અને આમાં બે હોય એટલે બહુ કેન્દ્રીય કહેવાય, બરાબર. તો અહીંયા મેં તમને આ એક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો મિત્રો. આજે લાભ પાછમ છે, ભણવાનું શરૂઆત કરજો મિત્રો, બરાબર છે, અને આ વિડીયો લાઈક અને શેર કરવાનો, બરાબર, અને રોજનું રોજ કામ કરતા રહેજો.